भूज नगरपालिका तंत्र ફરી એક વખત તેની કામગીરી પ્રત્યે બેદરકાર સાબિત થયું છે। ભૂજમાં રખડતા ભટકતા ઢોરનો ત્રાસ વધતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। આ અંગે તંત્ર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। ભૂજમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને મોટા તહેવારોના દિવસે પણ રખડતા ઢોરો રસ્તા ઉપર જોવા મળ્યા હતા। રખડતા ઢોર બાબતે ભુજ નગરપાલિકામાં અનેકવાર લોકો દ્વારા રજૂઆત કરાઈ છે, છતાં પણ આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। હજુ પણ રસ્તા ઉપર ઢોર જોવા મળે છે અને રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા રહેતા ઢોરના લીધે ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા લોકો તો આ ઢોરના કારણે ઈજાગ્રસ્ત બન્યા છે અને ઘણા લોકો પોતાના વાહનો ઉપરથી પડી પણ જાય છે। આ ઢોરના લીધે ઘણા લોકોના જીવ પણ ગયા છે અને છતાં પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી। બસ ક્યારેક ચાર પાંચ ઢોર પકડીને સંતોષ માની લેવામાં આવે છે અને હાલમાં જ થોડા દિવસ અગાઉ ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે ભુજની અંદર રખડતા ઢોરને રાખવા માટે સગવડ કરવામાં આવી છે, પણ આજ દિવસ સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, ફક્ત હવામાં જ વાતો કરવામાં આવે છે। તો ભુજની અંદર લગભગ જગ્યાએ શેરી ગલીઓમાં પણ આ રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને ઘણી વખત ઢોર રસ્તા ઉપર બાજતા બાજતા વાહન તેમજ વાહન ચાલકોને નુકસાન પહોંચાડતા હોય છે, છતાં પણ આજ દિવસ સુધી તંત્રની આંખ ઉઘડતી નથી અને તંત્ર હજુ પણ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કાં તો હજુ કોઈનો જીવ જશે અને પછી જ ભુજમાંથી ઢોરને પકડવામાં આવશે તેવું ભુજ શહેરવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે।